50 નંબર અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીમાંથી એનસીપીમાંથી આ વખતે લડતા યાદવ વિજય કુમાર આપણી સાથે ઉપસ્થિત છે. સીધી તેમની સાથે વાત કરીએ. ચૂંટણી લડવાની તૈયારી છે, સૌ પ્રથમ શું કહેવા માગશો? હા, ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેની સામે અમે લડત આપી રહ્યા છીએ અને ઘરે ઘરે અમે પ્રચાર કરી રહ્યા છીએ. અને અમરાઈવાડી વિધાનસભાની પરિસ્થિતિ એટલી ખરાબ છે, આજ સુધી ભાજપે 25 વર્ષથી અહીંયા રાજ કરી રહ્યું છે, ચૂંટાઈને આવી રહ્યું છે, પણ અમે જ્યારે ગલી ગલીઓમાં રોડ ઉપર જઈ રહ્યા છીએ ત્યારે દરેક સમસ્યાઓ અમારી સામે આવી રહી છે. તકલીફ બહુ જ બધી પડી રહી છે લોકોને. અહીંયા લોકો બહુ ત્રાહિમામ છે અને લોકો હવે અહીંયા અમરાઈવાડી વિધાનસભાના દરેક લોકો હવે કંઈ ચેન્જ માંગે છે અને એટલા માટે પરિવર્તન લાવવા માંગે છે. એટલે અમે એનસીપીને ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા છે. બિલકુલ, ભાજપની સરકારને લઈને શું કહેશો? ભાજપની સરકાર ખાલી વાતો કરે છે. ભાજપની સરકારે 25 વર્ષમાં અહીંયા નહીં, કોઈ બી જગ્યાએ, આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ બી જગ્યાએ વિકાસ કરેલ નથી. એ ખાલી ફક્ત વાતો કરે છે અને ફક્ત બસ બીજી બધી વસ્તુઓમાં પૈસા વેફરે છે. બિલકુલ, એનસીપીમાંથી લડી રહ્યા છો વિજય કુમાર, આપ ફૂલ તૈયારી આપની ચાલી રહી છે, કયા પ્રકારની મદદ આપ જો જીતશો તો લોકો માટે કરશો? કારણ કે આપે કહ્યું જે પ્રમાણે અમરાઈવાડીની હાલત જે છે તે ખૂબ જ ખરાબ છે તેને લઈને. પહેલી વસ્તુ તો હું અમરાઈવાડીની જનતાને એક વસ્તુ કહેવા માગું છું કે હું જીતું કે હારું મને એનાથી કોઈ મતલબ નથી. હું જીતું કે હારું પણ અમરાઈવાડીની જનતાની જોડે રહીશ. મેં અમરાઈવાડી કા નેતા નહીં, અમરાઈવાડી કા બેટા બનના ચાહતા હું. અને જીત્યા પછી બી અને હાર્યા પછી બી હું અમરાઈવાડીની જનતાના દરેક કામ કરીશ, એમના દરેક કામનો ઉકેલ લાવીશ. રોડ, રસ્તા, ગટર, પાણી, સ્કૂલો, જે બી તકલીફો છે બધી તકલીફોનું સમાધાન કરીશ. બિલકુલ, ભાજપ અને કોંગ્રેસની આપે વાત કરી તો ભાજપ અને કોંગ્રેસને લઈને શું કહેશો? ભાજપ અને કોંગ્રેસ બધી પબ્લિક જાણે છે અત્યારે કે ભાજપે બી ઘણા વર્ષો રાજ કરેલું છે અહીંયા અને કોંગ્રેસે બી ઘણા વર્ષો રાજ કરેલું છે, પણ આજ સુધી અમરાઈવાડી વિસ્તારની અંદર કોઈ બી જગ્યાએ કોઈ વિકાસ થયેલ નથી. ખાલી ફક્ત વાતો ને વાતો જ થયેલ છે. જણાવશો કયા પ્રકારનો વિકાસ નથી કરવામાં આવ્યો? કારણ કે ઘણા લોકોનું એવું કહેવું છે કે ભાજપની સરકાર આવ્યા પછી ઘણો બધો વિકાસ જે છે તે કરવામાં આવ્યો છે. તો મારું જન્મ અહીંયા અમરાઈવાડી વિસ્તારમાં થયો છે. હું છેલ્લા 35 વર્ષથી અમરાઈવાડી વિસ્તારમાં જ રહું છું. મારા પોતાના ઘરમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે, ગટર ઓવરફ્લો થાય છે, રોડ રસ્તા બધા ખરાબ છે. અહીંયા જે એક બ્રિજ છે જે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે એ બ્રિજની એટલી હાલત ખરાબ છે અને ભાજપ કહે છે કે અમે વિકાસ કર્યો છે, વિકાસની વાતો કરે છે. ફક્ત એક બ્રિજ અહીંયા બંધ છે, ઘણા વર્ષોથી બંધ છે, એનો કોઈ વિકાસ નથી. અહીંયા રોડ, રસ્તા, ગટર, પાણી, સ્કૂલોના ઠેકાણા નથી. મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં વ્યવસ્થિત સુવિધા મળતી નથી. અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોને સુવિધા મળતી નથી અને ભાજપ એમ કહે છે કે અમે બધો વિકાસ કરેલો છે, આ ખોટી વસ્તુ છે. બિલકુલ, જે પ્રકારના કાર્યકર્તાઓ આપણે અહીંયા ઉપસ્થિત છે, જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, શું આપનો શિડ્યુલ હાલમાં એનસીપીમાંથી લડત લડી રહ્યા છો તો છે? અત્યારે હાલમાં તો ફક્ત હું એક જ વસ્તુ કરી રહ્યો છું. હું દરેક ઘરે ઘરે પ્રચાર માટે જઉં છું અને હું જનતાને વિશ્વાસ આપું છું કે હું હારું કે જીતું પણ હું તમારી જોડે ઊભો રહીશ. મેં મારી જનતાને મારો મોબાઈલ નંબર આપેલો છે. હું જીતું કે હારું મને ક્યારેક બી ફોન કરીને બોલાવી શકે છે. હું એમની વચમાં રહીશ અને જનતા માટે કામ કરતો રહીશ. બિલકુલ, તો આ હતા યાદવ વિજય કુમાર. જે પ્રમાણે એમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ સામે એનસીપીમાંથી લડી રહ્યા છે અમરાઈવાડીથી, તો ખાસ કરીને જીતવાની કે હારવાની વાત નથી, પરંતુ જે છે તે અમરાઈવાડીના લોકો માટે કામ કરવાની તે વાતો અહીંયા કરી રહ્યા છે. તો હવે આગળ એ જોવાનું રહ્યું કે તેમની કયા પ્રકારની જીતવાની તૈયારી જે છે તે ચાલુ રહેશે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે પ્રેમ ચબે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.